નમસ્કાર બાળકો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એમાં આપણે રાસાયણિક સંયુગીકરણના નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં અગાઉ આપણે રાસાયણિક સંયુગીકરણના 3 નિયમોનો અભ્યાસ કરી ચૂક્યો, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ. આજે આપણે વધુ 2 નિયમોનો અભ્યાસ કરશું, જેમાં પ્રથમ નિયમ છે ગેલ્યુશેકનો વાયુમય કદનો સિદ્ધાંત. ગેલ્યુશેકનો વાયુમય કદનો સિદ્ધાંત, જે તમારી ટેક્સ્ટ બુકના પાના નંબર 12 ઉપર આપેલો છે. આ નિયમ ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકે 1808ની અંદર રજૂ કર્યો હતો. કોને રજૂ કર્યો? ગેલ્યુશેકે 1808ની અંદર. એને આ નિયમ વાયુમય પદાર્થો માટે રજૂ કર્યો. અગાઉ જે આપણે ગુણક પ્રમાણની અંદર સાદા ગુણોત્તરની કે નાના ગુણોત્તરની જે વાત કરતા હતા, એવી જ અહીંયા ગુણોત્તરની વાત છે, પણ અહીંયા વાયુમય પદાર્થો માટે આ નિયમ રજૂ થયો છે. એના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંયોજાય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વાયુઓ સંયોજાય છે તો આ નિયમ લાગુ પાડી શકાય, અથવા તો સંયોજાતા નથી પણ ઉત્પન્ન થાય છે, સંયોજાતા નથી પણ ઉત્પન્ન થાય છે તો પણ આ નિયમ તમે લાગુ પાડી શકો. તો રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે, જે વાયુઓ સંયોજાય છે કે ઉત્પન્ન થાય છે એ કોઈ પણ ફિક્સ તાપમાને અને ફિક્સ દબાણે, એટલે કે તાપમાન અને દબાણ બદલાતું નથી, તો સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે જે પ્રક્રિયકો સંયોજાય છે એ સાદા ગુણોત્તરથી તમે એને દર્શાવી શકો. જો એ વાયુ સ્વરૂપે હોય તો, એટલે જ્યારે વાયુઓ સંયોજાય છે તાપમાન બદલાતું નથી, દબાણ પણ બદલાતું નથી, તો એમાં સંયોજાતા જે વાયુઓ છે એમના કદને તમે સાદા ગુણોત્તર તરીકે દર્શાવી શકો. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ લીધો છે, ઓક્સિજન વાયુ લીધો છે, એમાંથી બને છે એ પણ વાયુ છે, બાષ્પ સ્વરૂપે મળી છે, પણ આપણે જે વાયુઓ સંયોજાય છે એની વાત કરીએ છીએ. તો હાઇડ્રોજનનો 1 મોલ છે જેને આપણે 100 ml ગણે, તો ઓક્સિજનનો 1/2 જ મોલ છે, તો 100 ml ની જગ્યાએ કેટલા થઈ જશે? 50 ml. અને સામે જે પાણી બને છે એ પણ 1 મોલ બને છે, એટલે એ પણ કેટલું થશે? 100 ml. 100 + 100 = 50 ml નો સરવાળો કરીને 150 ml કરવાનો નથી, મૂળના આધારે દર્શાવવાનું છે. તો H2 અને O2 વાયુ સંયોજાય છે, તો એમાંથી હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજનનું પ્રમાણ 100, ઓક્સિજનનું પ્રમાણ 50. જે 2 વાયુઓ સંયોજાય છે એનું આપણે સાદો ગુણોત્તર દર્શાવવાની વાત છે. તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ સંયોજાય છે એટલા માટે આપણે એ બંનેના ગુણોત્તરની વાત કરી છે. વચ્ચે જે 2 ટપકા છે એને જેમ પ્રમાણમાં દર્શાવીએ છીએ આપણે. હાઇડ્રોજન 100 છે, ઓક્સિજન 50 છે, એટલે કે 100 જેમ 50. તો અહીંયા વાયુનું પ્રમાણ 100 જેમ 50, પણ અગાઉ પણ આપણે ભણ્યા હતા કે કોઈ એવું પ્રમાણ મળે કે જેનો તમે ભાગાકાર કરી શકવા સક્ષમ હો તો એનો ભાગાકાર કરવાનો છે. અહીંયા 100 અને 50 છે, તો 100 નો અવયવ 50 છે અથવા 50 નો અવયવી 100 છે, તો બંનેને તમે 50 વડે ભાગી શકો છો. તો 100 ને 50 વડે ભાગો તો જવાબ મળે 2, 50 ને 50 વડે ભાગો તો જવાબ મળે 1, એટલે જવાબ મળ્યો આપણને 2 જેમ 1, જે સાદો ગુણોત્તર છે. એનો મતલબ કે પાણીની બાષ્પ જ્યારે બને છે ત્યારે એમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓનો ગુણોત્તર 2 જેમ 1 ના પ્રમાણમાં હોય છે.
બીજી રીતે તમે કહી શકો કે જેટલા પ્રમાણમાં ઓક્સિજન વાયુનું કદ વપરાશે એના કરતા હાઇડ્રોજન વાયુનું કદ ડબલ પ્રમાણની અંદર વપરાશે. તો આવી રીતે ગેલ્યુસેકે આ નિયમ રજૂ કર્યો. આ સંબંધમાં જે સંખ્યાઓ આવે છે એ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં છે. એટલે બીજી રીતે આને તમે એવું કહી શકો કે પૂર્ણાંક ગુણોત્તર એ હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. પેલો નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો તો એ દળથી હતો, એની જગ્યાએ આ કદથી છે. એટલે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એવું તમે કહી શકો. તો આવી રીતે એવોગેડ્રો ગેલ્યું છે કે આપણને સરસ મજાનો કદના આધારિત નિયમ રજૂ કર્યો. આ નિયમને વધુ સચોટ રીતે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. નિયમ આવો જ છે પણ વધુ સચોટ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને બે વાયુઓના કદને તમે સરળતાથી સમજી શકો. એ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ જ ગેલ્યુસેકના નિયમનો સહારો લઈ અને બીજો નિયમ રજૂ કર્યો જેને એવોગેડ્રો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવોગેડ્રોએ 1811માં આ નિયમ રજૂ કર્યો હતો. ગેલ્યુસેકે નિયમ 1808માં રજૂ કર્યો. ત્યારબાદ એ નિયમના અભ્યાસને અંતે એવોગેડ્રોએ 3 વર્ષ પછી આ નિયમ રજૂ કર્યો જેને એવોગેડ્રો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિયમનો પહેલા તો એક મોટામાં મોટો ફાયદો હતો કે એવોગેડ્રોએ અણુ અને પરમાણુને ભેદ પાડવાની શરૂઆત કરી જેથી અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજી શક્યા. અહીંયા આપણે માત્ર અણુની જ વાત છે, એમાં પરમાણુ કેવી રીતે જોડાય છે આપણે સમજાવતા નથી. દાખલા તરીકે O2નો અણુ હતો તો અડધો મોલ કીધો તો આપણે એવું ન કીધું કે એક ઓક્સિજન પરમાણુ, એટલે એમાં અણુ અને પરમાણુનો ભેદ સ્પષ્ટ થતો નહોતો. જ્યારે એવોગેડ્રોએ અણુ અને પરમાણુનો અહીંયા ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને આ નિયમ સરળતાથી સમજી શકાય. એને શું કીધું? સમાન તાપમાને અને દબાણે, જે અહીંયા પણ કીધું હતું સમાન તાપમાને અને દબાણે, એ જ વસ્તુ અહીંયા પણ કીધી સમાન તાપમાને અને દબાણે. વાયુઓના સમાન કદમાં, જો તમે વાયુનું કદ સરખું રાખો છો, જે પણ વાયુઓ જોડાય છે એનું કદ તમારે બદલવાનું નથી, સમાન રાખો છો, તો એમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. દાખલા તરીકે કોઈ બે વાયુઓ છે 200-100 mm કેટલા છે તો એની અંદર જે અણુઓની સંખ્યા મળે છે તમને સરખી મળશે. એને સ્પષ્ટ રીતે વધુ સમજવા માટે તમારે તમારા ટેક્સ્ટબુકના પાના નંબર 12 પર નીચે આપેલી આકૃતિ જોવાની છે. તો એની અંદર સૌ પ્રથમ તમને આકૃતિ આપેલી છે હાઇડ્રોજનના એક કદની. તો એ હાઇડ્રોજનના એક કદની અંદર તમને 5 અણુઓના ભાગ અંદર બતાવેલા છે. બીજું પણ અહીંયા આપણને આપેલું છે હાઇડ્રોજનનું એક કદ, ત્યાં પણ આકૃતિ આપી છે, તો તેમાં પણ 5 અણુઓ એના દર્શાવેલા છે, એનું પણ એક કદ છે. સામે ત્રીજી બાબત છે ઓક્સિજનનું એક કદ. તો કદ સરખા છે એટલે એમાં જો અણુઓની સંખ્યા એમાં પણ એમને 5 બતાવી છે, એટલે ત્રણેયના કદ સરખા છે તો ત્રણેયમાં અણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ. તો એની અંદર તમે નજર કરો કે હાઇડ્રોજનનું એક કદ છે તો એમાં રહેલા અણુઓની સંખ્યા 5 છે, બીજું પણ હાઇડ્રોજનનું કદ છે એ પણ 1 છે તો એમાં પણ એના અણુઓની સંખ્યા 5 છે, ત્રીજું ઓક્સિજનનું કદ છે પણ એ પણ એક કદ જ લીધું છે તો એમાં અણુઓની સંખ્યા 5. તો એટલા ભાગથી જ આપણે સમજી શકીએ છીએ કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય. આ એક કદની જગ્યાએ આપણે બધે બે કદ કરી દઈએ તો અણુઓની સંખ્યા ડબલ થઈ જાય. એક કદે 5 હોય તો બે કદે 10 હશે, તો બધામાં 10-10 હશે. કદ સરખા તો અણુઓની સંખ્યા સરખી હોય. એથી આગળ નિપજ તરફ આગળ વધો. અહીંયા પાણીની જે બાષ્પ મળી છે એ 2 કદ જેટલી આપણને દાખલા તરીકે મળી છે, ધારો કે કેટલી મળી છે 2 કદ જેટલી. તો આપણે અહીંયા કીધું કે એક કદમાં 5 અણુ હતા, એક કદમાં 5 હતા, એક કદમાં 5.
તો એક કદમાં પાંચ અણુઓ હોય તો બે કદમાં કેટલા હોવા જોઈએ? દસ અણુઓ હોવા જોઈએ. તો તમારી છેલ્લી આકૃતિ ઉપર તમે નજર કરશો તો એની અંદર તમને દસ અણુ પાણીની બાષ્પના જોવા મળશે. તો એ ત્રીજી આકૃતિ ઉપરથી પણ ખબર પડી જાય છે. પ્રથમ ત્રણેય આકૃતિમાં એક 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 કદ છે, એટલે અણુઓની સંખ્યા પાંચ પાંચ છે. બીજાની અંદર બે કદ છે, એટલે કે નિપજ તરફ જે પાણી મળે છે એની અંદર બે કદ લીધું છે, તો અણુઓની સંખ્યા ડબલ થવી જ જોઈએ. અને એ આકૃતિ ઉપરથી સ્પષ્ટ તમે સમજી શકો છો કે પાણીનું કદ બે હતું, તો એમાં અણુઓ તમે આકૃતિમાં નજર કરશો અને ગણતરી કરશો તો એચ ટુઓના તમને દસ અણુઓ ત્યાં જોવા મળશે. એટલે કુલ વાત કરીએ તો હાઇડ્રોજનના બે કદ છે, તો બે કદ ફરીથી વાત, એક કદ લીધું તો પાંચ, તો બે કદ ભેગા કરી દઈએ તો હાઇડ્રોજનના અણુઓ દસ થઈ જશે. અને દસ હાઇડ્રોજન છે, એ દસે હાઇડ્રોજન સાથે એક 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 ઓક્સિજન જોડાઈ જાય છે, એટલે દસની સામે નિપજમાં પણ તમને દસ કદ મળે છે. આ બેને ભેગા કરો એટલે દસ થાય. એ દસ જે એચ મળે છે એમાં બધા સાથે ઓક્સિજન જોડાતા જાય છે, તો એ દસ એચના અણુઓ છે. એચ ટુ, એક એચ ટુ સાથે એક ઓ, બીજા એચ ટુ સાથે બીજો, એવી રીતે ઓક્સિજન સતત જોડાતો જાય છે. તો કુલ આપણી પાસે એક હાઇડ્રોજનનું કદ, બીજા હાઇડ્રોજનનું કદ, એટલે દસ અણુઓ હાઇડ્રોજનના હતા. દસ અણુઓ હાઇડ્રોજનના હોય એટલે દસ ટુને વીસ હાઇડ્રોજન થાય. સામે એક કદ ઓક્સિજન એટલે પાંચ અણુઓ હતા, તો પાંચ દુને દસ ઓક્સિજન થાય. વીસ હાઇડ્રોજન સાથે દસ ઓક્સિજન જોડાય, વીસ હાઇડ્રોજન સાથે દસ ઓક્સિજન જોડાય, એટલે દસ પાણીના અણુઓ મળે. એટલે છેલ્લી આકૃતિની અંદર આપણને દસ પાણીના અણુઓ મળી ગયા છે. તો આવી રીતે એવોગેડ્રોએ પરમાણુ અને અણુના ભેદ કરી અને કદનો ગુણોત્તર સમજાવવાનો એને પ્રયત્ન કર્યો. હવે એવોગેડ્રોએ ઉપરના પરિણામોને બહુપરમાણીય ગણ્યા હતા. બહુપરમાણીય એટલે એક કરતા વધુ પરમાણુ હોય એવા. જો એ વખતે એને દ્વિપરમાણીય ગણ્યા હોત તો આ નિયમને હજુ પણ એ વધુ સ્પષ્ટ રીતે સમજાવી શક્યો હોત, કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે તો એ એચ ટુ એટલે દ્વિપરમાણીય, બે હાઇડ્રોજન એટલે દ્વિ, ઓક્સિજન એટલે ઓ ટુ, એ પણ દ્વિપરમાણીય, તો એ વધુ સચોટ રીતે એને એ વખતે સમજાવી શક્યો હોત. પરંતુ એને બહુપરમાણીય ગણ્યો એટલે સરળતાથી એ સમજાવી શક્યો નહોતો. હવે એવોગેડ્રોના આ નિયમ માટે ઘણી બધી મર્યાદાઓ સમજાય. એમને એવું કીધું કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. ત્યારે અણુની શોધ થઈ નહોતી કે અણુ કેવી રીતે બને છે. એ વખતે એવું માનવામાં આવતું કે એક સરખા પરમાણુ એટલે કે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે ઓક્સિજન, એવું જોડાય નહીં, અલગ અલગ સાથે જોડાય, સમાન સાથે જોડાય નહીં. એટલે એ વખતે એવોગેડ્રોના આ નિયમને મંજૂરી મળી નહોતી. પણ વર્ષો પછી એવોગેડ્રોએ આ જે દરખાસ્ત રજૂ કરી એને જનરલ ડી ફાઇસ્ડમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ પચાસ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની જે સભા યોજાણી એ સભાની અંદર કેનિઝારો નામના વૈજ્ઞાનિકે એવોગેડ્રોની આ બાબત સરળ રીતે રજૂ કરી અને એની રજૂઆતના અંતે એવોગેડ્રોના કાર્યને મહત્વ આપવામાં આવ્યું અને એવોગેડ્રો નિયમ પ્રસિદ્ધ થયો. એટલે એની રજૂઆત થઈ ગયા પછી પચાસ વર્ષે કહીએ તો આ નિયમને સંપૂર્ણપણે મહત્વ આપવામાં આવ્યું અને નિયમ તરીકે રજૂ કરવામાં આવ્યું. એટલે ગેલ્યુસેકનો જે નિયમ હતો એ નિયમને વધુ સચોટ રીતે સમજાવવા માટે એવોગેડ્રોએ પરમાણુનો સહારો લીધો, બીજી રીતે કહીએ તો એને બહુપરમાણીય તરીકે ગણ્યો અને એને એને અલગ અલગ ભાગની અંદર વહેંચી અને એની સંખ્યાના આધારે એ નિયમને રજૂ કર્યો, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ કે એચ ટુઓની અંદર બે હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે જોડાય છે, એટલે કે હાઇડ્રોજનના બે કદ
ઓક્સિજનના એક કદ સાથે જોડાય છે. સરળતાથી સમજવા માટે પણ અહીંયા એ જ વાત હતી, હાઇડ્રોજનના બે કદ, ઓક્સિજનનું એક કદ, જે અહીંયા અલગ અલગ રીતે સમજાણ કે હાઇડ્રોજનનું એક કદ ને એક કદ એટલે બે કદ, ઓક્સિજનનું એક કદ એટલે એક કદ, એટલે બે જેમ એકના પ્રમાણની અંદર એ વસ્તુ જોડાણ અને એ નિયમ તરીકે પ્રસિદ્ધ થઈ. તો વાયુમય કદ માટે બે નિયમો રજૂ થયા. એ બંને નિયમો એક સમાન જેવી બાબતો સમજાવે છે, બે જેમ એકનો સાદો ગુણોત્તર દર્શાવે છે. એક નિયમ સીધો દર્શાવે છે કદના આધારે, જ્યારે બીજો નિયમ અણુઓની સંખ્યાના આધારે સમજાવે છે. તો રાસાયણિક સંયોગીકરણના બે નિયમો, ગેલ્યુસેકનો વાયુમય કદનો સિદ્ધાંત કે નિયમ અને એવોગેડ્રો સિદ્ધાંત, એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. ધ્યાનથી સમજી લખી અને તૈયાર કરશો તો સરળતાથી તૈયાર થઈ જશે. આભાર.